કેન્સર વધી રહ્યા છે. લોકો પૂછ્યા કરે છે કે કેન્સરથી કઈ રીતે બચવું. અમે ઘણા લોકો આ સવાલ પૂછે છે. કેન્સર 250થી વધુ પ્રકારના છે, એટલે બધા કેન્સર માટે કોઈ એક રિસ્ક ફેક્ટર નથી. પણ જે રિસ્ક ફેક્ટર છે, જે આપણે જાણીએ છીએ, એના વિશે આપણે વાત કરીશું. લગભગ 75-80% કેન્સર વિશે આપણે જાણીએ છીએ કે એનાથી કઈ રીતે બચી શકાય. એ ઉપરાંત જે રિસ્ક ફેક્ટર કેન્સર માટે છે, એ જ રિસ્ક ફેક્ટર હૃદયરોગ કે હાર્ટ એટેક, પેરાલિસિસ, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે માટે પણ છે. તો આ રિસ્ક ફેક્ટરમાંના મુખ્ય જે છે, લાઇફસ્ટાઇલ, પછી ઇન્ફેક્શન્સ, ખોરાક, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ વગેરે, તો એ બધા ઉપર આપણે વાત કરીશું. એક બહુ અગત્યની સમજ જે છેલ્લા દાયકાના રિસર્ચથી આવી છે કે સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક એની લાઇફસ્ટાઇલ જે 30 વર્ષ પહેલાની છે એના ઉપર જ મુખ્યત્વે આધારિત છે. તો એનો અર્થ એવો થયો કે આપણે જે કેન્સર પ્રિવેન્શન છે એના પ્રયત્નો બાળપણથી જ ચાલુ કરી દેવા જોઈએ.